ત્રીજો દાખલો, જુદા જુદા છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા નીચે દર્શાવેલ છે, આ માહિતીનો લંબ આલેખ દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો, શું દોરવાનું છે? આપણે લંબ આલેખ. ધોરણ કયું છે? પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું અને દસમું, એટલે છ ધોરણ થયો. બરાબર, અહીં છ ધોરણ કીધું છે. વિદ્યાર્થીઓની સંખ્યા તો પાંચમામાં 125, 35, છઠ્ઠામાં 120, સાતમામાં 95, આઠમામાં 100, નવમામાં 90, દસમામાં 80. અને એના આધારે એ બી અને આ જવાબ છે એ આપણે જ્યારે આપવાના છે. ઓકે, તો હું આ ગ્રાફ પેપર લઈ લઉં અને પછી આલેખ આપણે દોરીએ. થોડું ગ્રાફ પેપર નાનું કરી દઉં એટલે તમને પણ સંપૂર્ણ દેખાય. હવે જ્યારે આપણે આલેખ દોરવાનો હોય એટલે એક ઊભો વાય અક્ષ અને એક એક્સ અક્ષ આપણે દોરીએ છીએ, તમને ખબર છે, કારણ કે મેં આગળ તમને શીખવાડેલું છે. એ વિડીયો તમે ન જોયો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે, તો એક અવશ્ય જોઈ લેવું. ચલો, આ રીતે એક ઊભી નાડી લીટી દોરી દેવાની. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ કામ આ કરવાનું છે. પછી અહીં એરો મારી દેવાનો, અહીં 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 અને ઉપર. જે આ ઊભી લીટી આપણે દોરી એને વાયક્સ કહેવાય. તો અહીં લખી દઈએ વાયક્સ. જે આડી લીટી દોરી આ એને એક્સ અક્ષ કહેવાય. તો અહીં હું લખી દઉં એક્સ અક્ષ. થોડી પેન્સિલની અણી ઓછી છે એટલે થોડી અણી કાઢી લઉં, તો લખવાની મને મજા આવે. ચલો, ઓકે, થોડી વાર થશે પણ મજા આવશે. હવે શું કરવાનું? તો આ એક્સ અક્ષ ઉપર કયું માપ લઈશું એ આપણે જોઈએ, તો આલેખ ઉપરથી ખબર પડે. તો અહીં તમે જુઓ, ધોરણ 5, 6, 7, 8, 9 અને 10 છે એ આપણે લેવાના છે. તો અહીં લખી દઉં ધોરણ. ઓકે, તો અહીંયા આપણે કયું લઈશું? પાંચમું લઈ લઈએ. પાંચમાંથી સ્ટાર્ટ થાય છે તો પાંચમું, પછી અહીં લઈએ છઠ્ઠું, પછી અહીં લઈએ સાતમું, પછી અહીં લઈએ આઠમું, પછી અહીં લઈએ નવમું અને અહીં લઈએ દસમું. બરાબર, બધા જ ધોરણ આવી ગયેલા છે. આવું જોઈએ સૌથી વધુ સંખ્યા કઈ છે. તો તમે જુઓ તો 135 છે. તો આપણે 135 સુધી જવું પડે વિદ્યાર્થી મિત્રો, તો જ આપણો આલેખ આવે. તો આવું જોઈએ, તો આ માપ કેટલું લઈએ? તો આપણે અહીં 0 કરી દઈએ. અહીં 20થી લઈએ તો આવી જશે 20, પછી 40, પછી 60, 20-20નો ગાડીઓ લેવાનો, પછી 70-80, પછી 90-100, પછી 120, પછી 140, પછી 160. બસ 135 હતા એટલે 140 ઇનફ થઈ ગયા. અને આ શું આવી ગયું? વિદ્યાર્થીઓની સંખ્યા. તો અહીં હું લખી દઉં વિદ્યાર્થીઓની સંખ્યા. ઓકે, આ રીતે લીટી દોરી દેવાની છે. આપણો આલેખ તૈયાર થઈ ગયો. આવું પ્રમાણમાં લખવું પડે આ વાયક્સનું. તો હું અહીં લખું, આ બહુ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો, વાયક્સ પ્રમાણમાં. આવું તમે જુઓ તો પ્રમાણમાં એક્સ અક્ષ ઉપર એ લેવાય અને વાયક્સ ઉપર એ લેવાય. આપણે વાયક્સનું અહીં લખીએ તો કેટલા એકમ છે? તો અહીં જુઓ, 1 અને 2, મેં 2નો ગાળ્યો છે તો 2 લખીશું. 2 એકમ બરાબર શું લીધું છે? 20, 40, 60, એટલે 20ની ગેપ છે તો 20 વિદ્યાર્થી. તો અહીં 20 વિદ્યાર્થી લખી દો. ઓકે, ચલો એક્સ અક્ષનું લખવું હોય તો એક્સ અક્ષ પ્રમાણમાં લખીએ. અહીં કેટલાનો ગાડીઓ છે? તો અહીં પણ તમે જુઓ તો 2નો ગાડીઓ છે. બરાબર, તો 2 એકમ લખીશું. શું લીધું છે તમે જુઓ તો એક્સ અક્ષ ઉપર શું લેવાનું છે? આપણે ધોરણ લેવાનું છે. બરાબર છે, તો અહીં ધોરણ લીધેલું છે, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું. તો અહીં ધોરણ છે તો 1 ધોરણ લખીશું. બરાબર, ચલો જવા દો. આ થઈ ગયું આપણું ફોર્મ પૂરું. હવે આના ઉપરથી આપણે જઈશું. તો પાંચમામાં કેટલા વિદ્યાર્થી છે? 135. તો અહીંથી પાંચમામાં 135 કેટલા આવું? તો 20 આવ્યા. આટલા આટલા કેટલા આવશે? 30 આવશે. 30 અને 40ની વચ્ચે એટલે 35 વિદ્યાર્થી મિત્રો તમે જુઓ ને તો આટલા આવશે. તો બસ આપણે લીટી ખેંચી લેવાની છે અહીંથી.
ઓકે આ થઈ ગયું. ચલો છઠ્ઠામાં કેટલા છે? તો 120 છે. તો 120 તો કેટલા આવશે? આટલા આવશે. આ તો ઈઝી જ છે. એથી છઠ્ઠું ખેંચી લઈએ. ઓકે ચલો સાતમામાં કેટલા છે? સાતમામાં 95 પછી 100 છે. તો પહેલાં 95 લઈ લઈએ. તો 95 કેટલા આવે તમે જુઓ? આ 80, આ 100. તો 95 પછી આ 90 આવશે. 90 પછી 95 એટલે આટલા આવશે. અને આઠમામાં તો 100 જ છે, તો 100 આટલા જ આવશે. બરાબર. એટલે બે બે અંગાત દૂર દઉં. પછી 9માં 10માં ઉતર્યું. 9માં 90 અને 10માં 80. તો 90 કેટલા આવશે? તો 80 છે, તો 90 વચ્ચો વચ્ચે આવશે એટલે આટલા આવશે. ઓકે. અને 10માં 80 છે, તો 80 કેટલા આવશે? આટલા આવશે. દોરાઈ જાય તો ભેગું પતી ગયું. આ લેખ આપણો વિદ્યાર્થી મિત્રો દોરાઈ ગયું. અહીં ઘાટું કરવું હોય તો તમે અહીં વચમાં ઘાટું કરવું હોય વિદ્યાર્થી મિત્રો, અહીં પેન્સિલ મારવી હોય તો તમે મારી શકો છો. ના મારો તો પણ ચાલે, આ લેખ સ્પષ્ટ દેખાય છે. બીજું, અહીં જે પ્રમાણમાં આપેલું છે એ મેં મારી રીતે લીધેલું છે. તમે ગાઈડમાં જુઓ તો અહીં અલગ આપેલું હોય. એનો મતલબ એ નથી કે આપણો દાખલો ખોટો છે અને ગાઈડનો સાચો છે. તો ગાઈડનો પણ સાચો અને આ પણ સાચો. આ પ્રમાણમાપના આધારે મેં અહીં પ્રમાણમાપ લખેલું છે. ઓકે. ચલો આના ઉપરથી આપણે જવાબ આપવાનો છે. તો આપણે જવાબ હવે આપીશું. હવે વિદ્યાર્થી મિત્રો અહીં શું કહે છે? તમે પ્રમાણમાપ કેવી રીતે પસંદ કરશો? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ હું પાછળ લખું. બરાબર. એ તો તમે જુઓ તો એક્સ અક્ષ ઉપર તો શું લેવાનું છે આપણે ધોરણ? તો અહીં લખી દઈએ, એક્સ અક્ષ પર ધોરણ લઈશ. અને વાય અક્ષ ઉપર, તો વાય અક્ષ પર સૌથી વધુ વિદ્યાર્થીની સંખ્યા તમે જુઓ તો સૌથી વધુ કેટલી છે? 135 છે. 135 છે. તેથી હું વાય અક્ષ પર પ્રમાણમાપ 2 એકમ = 20 વિદ્યાર્થી લઈશ. જો આપણે જે લીધું હોય એ લઈ લેવાનું. 2 એકમ = 20 વિદ્યાર્થી. ઓકે. ચલો પહેલો પતી ગયો. આવું બી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો અહીં બી લખી દો. એનો પહેલો શું કહે છે? કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે અને સૌથી ઓછા? એ તો તમે આલેખ ઉપરથી જુઓ તો ખ્યાલ આવી જશે. તો સૌથી વધુ કયું ધોરણ છે? ઊંચું જાય છે. તો સૌથી ધોરણ 5માં વધારે છે અને ઊંચું શેમાં છે? 10માં છે. એ તો એકદમ ઇઝી ખ્યાલ આવી જશે. બરાબર છે. તો અહીં લખી દઈએ, પવન છે થોડો એટલે કાગળ ઉડે છે. 5માં ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થી 135 છે અને 10માં ધોરણમાં સૌથી ઓછા વિદ્યાર્થી 80 છે. ઓકે. ચલો એ પતી ગયું. ધોરણ 6 અને ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો. તો અહીં આપણે લખીએ, ધોરણ 6 ગુણોત્તર એટલે ભાગાકાર અને ધોરણ 8. ચલો ધોરણ 6ના કેટલા છે? તો 120 છે. અને ધોરણ 8ના તો 100 છે. તો 100 હું થોડું ઝૂમ કરી દઉં પેજ તો તમને દેખાય. આ ગુણોત્તર શોધવાનો છે. તો અહીં આપણે જોઈએ તો શૂન્ય અહીં 12 છે. તો 6 2 12 અહીં 10 છે. તો 2 5 10 2 જઈ 2 જઈ તો ઉપર 6/5. આ વિદ્યાર્થી મિત્રો ગુણોત્તર. અથવા તમારે આ લખવું હોય તો 6 જેમ 5 લખવું હોય તો પણ તમે લખી શકો છો. ઓકે.